નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન કેન્દ્રના આજના આપણા કાર્યક્રમમાં હું પૂજા જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પશુપાલકો તરીકે અને ખાસ કરીને જ્યારે કુદરતી વાતાવરણ વચ્ચે આપણે જીવીએ છીએ ત્યારે આપણને ખૂબ સારી રીતે ખબર છે કે કુદરતનો એક ક્રમ છે એક આહાર શૃંખલા છે અને એ શૃંખલા મુજબ જીવ જ જીવનો આહાર છે એક જીવ બીજા જીવનો આહાર છે અને એમાં પણ પશુપાલન ક્ષેત્રમાં જોવા જઈએ તો પશુ પશુપાલકો માટે અને પશુપાલન ક્ષેત્ર ઉપર જે સૌથી વધારે અસર કરતું હોય તો એ છે પરોપજીવીઓ પરોપજીવીઓ એક યા બીજી રીતે સીધી આડકતરી રીતે પશુઓના આ સ્વાસ્થ્ય તેમના આરોગ્ય તેમના ઉત્પાદન તેમજ તેમના વિકાસમાં ઘણી બધી રીતે ફાળો ભજવતા હોય છે અને ઘણી બધી વખત આવા પરોપજીવીઓને લીધે થઈને જ પશુપાલક મિત્રોને આર્થિક રીતે પણ ઘણું બધું નુકસાન થતું હોય છે તો આવા નુકસાનથી બચવા માટે અને પરોપજીવીઓને લીધે પશુઓમાં કેવા કેવા રોગો થઈ શકે છે અને કેટલું કેટલું નુકસાન પહોંચી શકે છે એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એટલા માટે જ આજનો આપણો વિષય છે પશુઓમાં પરોપજીવીઓથી થતા રોગો અને આ રોગો વિશે માહિતી આપવા પશુઓમાં કેવા કેવા લક્ષણો છે એ વિશે જણાવવા આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર કે એમ પરમાર સાહેબ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે પશુરોગ સંશોધન એકમમાં મદદનીશ પશુપાલન નિયામક તરીકેની કામગીરી બજવી રહ્યા છે મળીએ એમને અને જાણીએ કે પશુઓમાં કેવા કેવા રોગો થઈ શકે છે પરોપજીવીના લીધે થઈને સાહેબ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં નમસ્કાર આ ખાસ કરીને પરોપજીવીઓ શબ્દ આપણો આજનો મુખ્ય વિષય છે તો પરોપજીવીઓ એટલે શું પરોપજીવો એટલે બેન એવા જીવો કે જે અન્ય યજમાન જીવો ઉપર એટલે કે પશુઓ ઉપર પશુઓના બાહ્ય ભાગોમાં અથવા તો અંદરના અંગોમાં સ્થાયી અથવા તો અસ્થાયી રૂપે વસવાટ કરે છે અને પશુઓમાં અંદરના અંગો માનો કે હૃદય છે કે ફેફસા પિત્તાશય છે મૂત્રાશય છે તેમજ રુધિરમાં વસવાટ કરી તેમાંથી રુધિરમાંથી ખોરાક મેળવે છે અને લોહી ચૂચે છે આ સાથે જ આ પરોપજીવો પશુઓમાં કેટલાક પ્રકારના એટલે કે વિષાણુજન્ય જીવાણુજન્ય ફૂગજન્ય તેમજ પ્રજીવજન્ય રોગો ફેલાવે છે તથા રોગોનું વહન પણ કરે છે અચ્છા તો આ પરોપજીવીના કેવા કેવા પ્રકારો હોય શકે સામાન્ય રીતે બે પરોપજીવોને બે ભાગમાં વહેંચવામાં આવે છે એમના વસવાટના ધોરણને આધારે બાહ્ય પરોપજીવો અને આંતર પરોપજીવો બાહ્ય પરોપજીવો એટલે કે જે શરીરના બાહ્ય ભાગો ઉપર વસવાટ કરે છે જે પશુઓના વાળ રૂવાટી કે ચામડી ઉપર જ્યારે અંતર પરોપ છે તે પશુઓના અંદરના અંગો વિવિધ અંગોમાં કે હૃદય છે ફેફસા છે એના પર યકૃત છે આંતરડા છે વગેરેમાં વસવાટ કરે છે સાથે સાથે ખોરાક પણ મેળવે છે અને પશુઓમાં રોગનું વહન કરે છે એટલે વસવાટ કરીને પશુઓને નુકસાન નુકસાન કરે છે અને આર્થિક રીતે ગંભીર નુકસાન પહોંચાડે છે બરાબર તો આ બાહ્ય પરોપજીવીઓ કયા કયા પ્રકારના હોય છે પશુઓમાં સામાન્ય રીતે બાહ્ય પરોપજીવીઓ આ કોમન હાઉસ ફ્લાય છે કે મધમા જે ઘર ઘરમાખી કહીએ છીએ પછી મધમાખી છે તેમજ ઇતડીઓ છે ચાંચડ છે માકડ છે જુ સૂક્ષ્મ જુ છે જુવા છે વગેરે પ્રકારના પરોપજીવીઓ પશુઓમાં જોવા મળે છે બાહ્ય પરોપજીવીઓ

એમાં લોહીની કમી ઉણપ થાય છે પશુની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે અને શક્તિ તેમજ એનો વિકાસ પણ ઊંધાવે છે આ સાથે વિષાણુજન્ય તેમજ વિષાણુજન્ય ફૂગજન્ય અને ઉપરાંત પ્રજીવ પ્રજીવોજન્ય પણ રોગોનો ફેલાવો કરે છે જેવા કે એના પ્લાઝમોસિસ બબેસિયો થાઇલેરિયો ટીક ફીવર અને કોંગો ફીવર આ બધા રોગો આ બધા રોગો આ ટીક એટલે જે ઈતડીઓ દ્વારા જ પશુઓમાં ફેલાય છે અમુક રોગો એવા પણ છે જે માણસ પશુમાંથી માણસને પણ થઈ છે જેવા કે કોંગો ફીવર છે હાજી બરાબર અચ્છા ઈતડીઓની વાત થઈ ઈતડીઓ સાથે સાથે માખીઓનો પણ પરોપજીવીમાં સમાવેશ થઈ શકે તો માખીઓની કઈ કઈ પ્રજાતિઓ છે કે જે પરોપજીવી તરીકે ગણી શકાય હા જે માખીઓમાં સામાન્ય રીતે એક તો આપણે કોમન ફ્લાય છે આપણે જે હાઉસ ફ્લાય છે એ છે એ સિવાય જે સીમમાં એટલે જંગલમાં જોવા મળતી માખીઓ સેતસે ફ્લાય છે સ્ટોમેક્સિક છે ટેબેનસ છે જેને આપણે ડાન્સ તરીકે ઓળખીએ છીએ સેન્ટ ફ્લાય છે મધમાખી છે અને ઝેરી મધમાખી આ બધા જ બધા જ પ્રકારની માખીઓ જુદા જુદા રોગો ઉત્પન્ન કરે છે અને જુદા જુદા રોગોનું વહન કરીને પશુઓને

પ્રકારની જે મારાજી રોગ છે જે ટેબેનસ નામની માખી આવે છે એ ખાસ તો ચોમાસાની ઋતુમાં પશુની ચામડી ઉપરથી એની જે પ્રોબ એટલે કે સૂંઠ દ્વારા લોહી ચૂસે છે ત્યારે ટીપાનોઝોમા ઇવાંશી નામના પ્રજીવો રુધિર છોડે છે

નામના જે પ્રજીવો છે એ રુધિરમાંથી ગ્લુકોઝનું શોષણ કરી લે છે એટલે

કોઈ સારા ડોક્ટર ને બતાવીને એનો ઈલાજ કરવામાં આવે તો વધારે સારી રીતે પશુને બિલકુલ મદદ થઈ શકે છે અચ્છા જે તમે આ સરા રોગ વિશેની વાત કરી તો કોઈ પર્ટીક્યુલર પશુની જાત છે કે આવા પશુઓમાં જ આ રોગ જોઈ શકે હા સરા ટિપનોઝોમિયાસી છે એ બેન ગાયવર્ગના પશુઓ છે ભેંસ ભેંસવર્ગના છે ઊંટ છે ઘોડા કૂતરા અને ઘેટા બકરા ઉપરાંત માણસને પણ થઈ શકે છે અચ્છા માણસને પણ માણસને પણ આકસ્મિક રીતે કરે થઈ શકે છે

ટીપાનો જામ્સ નામના જે પ્રજીવો છે એ એનું નિદાન થઈ શકે છે લોહીના સ્લાઇડમાં દેખાય આવશે અને એના ઉપરથી નિદાન થાય નિદાન થયા પછી એમને ડિમેનાઝિન એસિચ્યુરેટ તેમજ એન્ટી પ્રોસ્ટોલ નામના ઇન્જેક્શન દ્વારા સવારા કરવાથી એમાં સફળતા મળે છે આ આ બાબતે વિશેષ તો પશુપાલક મિત્રો ડોક્ટર પાસે જશે તો જેમને વધારે સારી રીતે માહિતી મળી શકશે અચ્છા આગળ બીજા રોગો વિશે વાત કરીએ કે જે ખાસ કરીને પરોપજીવીઓથી ફેલાય છે તો પશુઓમાં પણ ડેન્ગ્યુ રોગ ફેલાય છે તો એ ડેન્ગ્યુ રોગના લક્ષણો કેવા કેવા હોઈ શકે ને એ કઈ રીતે ફેલાય છે પશુઓમાં પણ ડેન્ગ્યુ ફીવર થાય છે જેને થ્રી ડે સિકનેસ તરીકે પણ એ ઓળખાય છે આ જે ડેન્ગ્યુ એટલે આપણે ગુજરાતી ભાષામાં અમને વલો તરીકે ઓળખીએ છીએ વલો છે એક પ્રકારના વિષાણુજન્ય રોગ છે અને એક પ્રકારના વાયરસથી ફેલાય છે અને જેનું ફેલાવો સેન્ટ ફ્લાય નામની માખી દ્વારા થાય છે ખાસ તો ચોમાસાની ઋતુમાં ગાય વર્ગના પશુમાં જ આ રોગ વધારે જોવા મળતો હોય છે જ્યારે વલો થાય છે ત્યારે શરૂઆતમાં પશુને સખત તાવ આવે છે પશુનું ચારેય પગ જકડાઈ જાય છે અને પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે લંગડાતું ચાલે છે ઘણી વખત બેસી પણ જાય છે ખાસ તો ચોમાસાની ઋતુમાં આવે તો બળદનો ઉપયોગ ઓછો થઈ ગયો છે પણ જ્યારે બળદનો એ વપરાશ વધારે હતો ત્યારે ચોમાસામાં જ્યારે બળદને વલો થયો હોય તો આ વલાના લક્ષણો છે એકાએક દેખાતા હોય રાત્રે કશું પણ ન હોય અને સવારમાં જ્યારે જાગે તો બળદ છે એ બેસી ગયો હોય અને ઊભો ન થાય અથવા તો લંગડાતો હોય એટલે ખેડૂતને આર્થિક રીતે બહુ જ નુકસાન ભોગવવું પડતો હોય છે અને દૂધની ગાયને જો અવલો થાય તો એમનું દૂધ ઉત્પાદન જતો રહે છે અચ્છા તો એ લોહી જન્ય છે કે એ લોહીનામાં ફેલાવો થવાથી જ થાય છે જે આપણે સરામાં વાત કરી હા ચોક્કસ જે સેન્ડ ફ્લાય નામની જે ફ્લાય છે એ આ પશુઓને જ્યારે કવડે છે ત્યારે જે એમના વાયરસ છે એ બ્લડમાં ભળે છે અને પછી એ રોગનું સંક્રમણ થાય છે એટલે અલગ અલગ રોગોમાં અલગ અલગ પ્રકારના લક્ષણો આપણને જોઈ શકાય છે ક્લિયર રીતે અચ્છા પશુઓ મોટે ભાગે કાં તો ગમણમાં રહેતા હોય અથવા તો ખેતરમાં રહેતા હોય છે અને ખેતરોમાં મધમાખીનું પ્રમાણ જાજુ હોય છે સો મધમાખી પણ એક એવું પરોપજીવી કહી શકાય કે જેના લીધે પશુઓમાં રોગ ફેલાતો હોય ઝેરી મધમાખીઓ કે ઝેરી માખી છે તો એમના દ્વારા કઈ રીતે રોગ ફેલાય છે એના ચિહ્નો કેવા કેવા હોય છે જેથી કરીને પશુપાલક મિત્રો પણ જાણી શકે આજકાલ મધમાખી તો આપણે શું જાણતા જોઈએ હા પણ ઝેરી મધમાખી છે એ કરડવાના કિસ્સા બહુ વધી રહ્યા છે અને આ જે ઝેરી મધમાખી છે એ ખાસ કરીને જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો છે અથવા તો જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય તો એવા જંગલ જેવા વિસ્તારોમાં ઝેરી મધમાખીઓ વસવાટ કરતી હોય છે પરંતુ આજકાલ જે ઝાડ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે એના હિસાબે આ ઝેરી મધમાખીઓ છે હવે સિટી વિસ્તાર કે ગામની વિસ્તારમાં પણ આવવા માંડી છે અને મોટાભાગે ઝૂંડના રૂપમાં હોય છે હવે જ્યારે સામાન્ય મધમાખી કવડે તો એની પણ તાસીર ઉપર આધાર હોય છે પશુ તો સામાન્ય મધમાખી કરવાથી પશુ કશું થતું નથી પણ જયારે ઝેરી મધમાખી કરડે ત્યારે એટલે એક સાથે મોટી માત્રામાં પશુઓમાં લોહીમાં બ્લડમાં ભેળ ભળે છે સાથે એની હિસાબે એને ઝેરી અસર થાય છે પશુ અને પશુના શ્વાસોચ્છ્વાસ વધી જાય છે પશુને ગભરામણ થઈને બેસી જાય અને એના ફાઇલે એક રિએક્શન આવે છે આવા વખતે તાત્કાલિક એમને સારવારની જરૂર હોય છે ઘણી વખત એવું બને કે ડૉક્ટર તાત્કાલિક પહોંચી શકે એમ ન હોય તો પશુ ચિકિત પશુપાલક પોતે પણ જે અમુક દવાઓ છે એના માટેની કે એવિલ એટલે કે એન્ટીહિસ્ટામિન દવાઓ અથવા તો પ્રેડનીઝોલા નામની ટેક

તો પશુઓમાં મચ્છરજન્ય રોગમાં જે છે યલો ફીવર છે પછી કોંગો ફીવર છે એનાપ્લાસ્મોસિસ છે બબેસિયોસિસ છે આ બધા રોગો પણ એ રીતે ફેલાય છે મચ્છરથી ફેલાતા રોગો મચ્છરથી ફેલાતા રોગો છે બરાબર હવે ટિક્સ અને માઇટ્સ જેને આપણે ઇતરડી કે જૂ કહીએ છીએ એના દ્વારા પશુમાં કેવા કેવા રોગો ફેલાવાની શક્યતા છે અને જો રોગો ફેલાય છે તો કેવા કેવા ચિહ્નો જોઈ શકાય સામાન્ય રીતે ટીક્સ દ્વારા છે પશુઓમાં ટીક્સ છે એ આપણે જેને આપણે ઇતરડી અથવા તો જોવા તરીકે ઓળખીએ છીએ તો પશુઓમાં ટિક્સ દ્વારા ટીક ફીવર જે ખાસ તો ડોગમાં સિવાય ગાય ભેંસ બળદ બીજા પશુઓમાં પણ જોવા મળે છે પણ આ ટીક ફીવર છે એટલે એને એહરલિકિયોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ખાસ ડોગમાં વધારે જોવા મળે પાલતુ કૂતરાઓમાં આ ઉપરાંત કોંગો ફીવર જે હાલમાં પણ આપણા વિસ્તારમાં ફેલાયેલો જ છે એ હાયેલોમા અને રાયફીસેફાલસ નામના ટીક્સથી ફેલાય છે પશુઓ પશુઓમાં આ રોગ છે એ સિમ્પટોમેટિક રૂપમાં હોય છે એટલે કે પશુઓમાં આ રોગના કોઈ લક્ષણો હોતા નથી પણ જે જે આ ટીક્સ છે હાઇલોમાં એ પશુઓને ચોંટે છે બ્લડ ચૂસે છે ત્યારે આ વાયરસ પશુઓમાં હાજર હોય પ્રવર્તમાન હોય છે બ્લડમાં એટલે પશુઓમાં એના બ્લડમાં વાયરસ હોય છે પણ રોગના લક્ષણો જોવા મળતા નથી આ જ વાયરસ છે આ જ ઈતરડી છે એ જ્યારે પશુ ઉપરથી ખરીને માણસને ચોંટે ત્યારે કોંગો ફીવરના વાયરસ છે એ માણસમાં એન્ટર થાય છે અને પછી કોંગો ફીવરના લક્ષણો જોવા મળે છે હાલમાં અમરેલી જુનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ નડિયાદ જિલ્લામાં પણ ઘણા પ્રકારના આવા કિસ્સે જોવા મળેલા તો એ થોડું અઘરું પડે કેમ કે આપણને ખ્યાલ જ નથી કે આ પશુ કોંગો ફીવર ના વાયરસ થી ભરેલું છે એટલે આપણને આઈડિયા તો આવે નહીં પશુઓ છે બેન એ સામાન્ય રીતે ગાય બળદ છે કે ભેંસ છે એ આ કોંગો ફીવરના રિઝર્વર હોસ્ટ છે રિઝર્વર એટલે કે આશ્રયદાતા છે અને એના દ્વારા આ રોગ ફેલાય છે બરાબર એટલે એ જ વાત છે કે પશુમાં છે રોગ તો આપણને ખબર નથી એટલે એ માણસમાં ફેલાય છે તો માણસ માટે વધારે નુકસાનકારક છે અચ્છા તમે વાત કરતા હતા ત્યારે તમે વાત કરી ડ્રીપ પેરાલાઇસિસની તો એટલે શું એનો અર્થ શું થાય જ્યારે ટીક્સ એટલે કે આ જે ઇતરડીઓ છે જુવા છે એ હજારોની સંખ્યામાં પશુને ચોંટે નાના વાસરું છે પાડરું છે કે ગાય બળદને ત્યારે એ ટીક્સ એક પ્રકારનું ટોક્સિન લોહીમાં છોડે છે અને એ ટોક્સિનની માત્રા જ્યારે વધી જાય શરીરમાં ત્યારે પશુમાં પેરાલાયસીસ એટલે લખવાની અસર જોવા મળે છે એટલે પશુને ઉભા રહેવાની ક્ષમતા અને નબળાઈ આવી જાય છે અને પેરાલાયસીસ લખવા થઈ જાય તો એનાથી બચવા માટે પશુપાલક મિત્રો કેવા કેવા ઉપાયો કરી શકે આવા કોઈ પણ ટીક્સ ટીક્સ પેરાલાયસીસ કે ટીક્સથી થતા રોગો થી બચવા માટે પશુપાલકોએ રૂટિનમાં દર ત્રણ મહિને ડી ડીટેકિંગ કરવું જોઈએ અને જે ડીટેકિંગની જે દવાઓ છે પેસ્ટિસાઇડની છંટકાવ કરવો પડે અથવા તો આયવરમેક્ટિનના ઇન્જેક્શન દર ત્રણ મહિને પશુઓને મૂકવા પડે જેથી પશુ આપણું છે એ સ્વસ્થ રહે અને ઈતડીઓથી પણ મુક્ત રહે બરાબર

અઢી કરોડ પબ્લિક એના ઉપરથી આ રોગ ને બ્લેક ડેથ તરીકે પણ નામ મળેલું ઓળખવામાં આવે છે તો આજ રોગ આપડા સુરતમાં પણ ઓગણીસો ચોરાણું માં આવેલો અને જેમાં પણ ઘણા મૃત્યુ થયેલા એટલે ચાંચડ છે એ આ પ્લેગ નો ખાસ વાહક છે બરાબર

વાળ ખરી જવા આવા પ્રકારના ચામડીના રોગો ફેલાવે છે બરાબર અત્યાર સુધી આપણે વાત કરી હતી બધા બાહ્ય પરોપજીવીઓ વિશેની તમે વાત કરી કે પરોપજીવીનો બીજો પ્રકાર છે આંતર પરોપજીવીઓ તો એ આંતર પરોપજીવીઓ કયા કયા છે ને એના લીધે પશુઓમાં કેવા કેવા રોગો થવાની શક્યતા છે આંતર પરોપજીવીઓ સામાન્ય રીતે પશુઓમાં ચાર પ્રકારના હોય છે એક એ છે એ રાઉન્ડ વોર્મ્સ જે એના શરીરના આકાર ઉપરથી આ બધા નામ આપવામાં આવે છે રાઉન્ડ વર્મ્સ એટલે કે ગોળ કૃમિઓ ટેપ વર્મ્સ એટલે પટ્ટી કૃમી ફ્લુક્સ એટલે તેમજ પ્રોટોજોન્સ એટલે પ્રજીવો કોક્સિડિયા અમીબા વગેરે હવે સામાન્ય રીતે જે આ રાઉન્ડ વર્મ્સ અને ટેપ વર્મ્સ અને લિવર ફ્લુક્સ આ પ્રકારના રોગો છે એ સામાન્ય રીતે ગાય બળદ ઘેટા બકરા ઊંટ ઘોડા બધા જ ડોગ કૂતરામાં બધામાં જ જોવા મળે છે અને સામાન્ય રીતે જે દૂધના પશુઓમાં પણ કૃમિઓ થાય ત્યારે એને દૂધ ઉત્પાદન ક્ષમતા ઉપર અસર પાડે છે પ્રજનન ક્ષમતા ઉપર અસર પાડે છે ઉપરાંત જ્યાં નાના વાસણું પાડરું હોય છે એમાં પણ કૃમિ એમને થતા હોય છે અને એ કૃમિ જ્યારે નાના વાસણું પાડરું નહતા ત્યારે સખત જાડા પાતળા જાડા રહેતા હોય છે ઉપરાંત એમનું શરીર છે નબળું પડી જાય શરીરમાં પાણીના ટકા ઘટી જાય શરીર ક્ષીણ થતું જાય પેટ મોટું થઈ જાય નાના પેટ જાય અને અને શરીર પડી ગયું હોય ઘણી વખત આમાં ચાલીસ ટકા નાના વાસણું પાડરું છે એના મૃત્યુ કૃમિઓના હિસાબે થાય છે હવે જયારે નાનું પાડરું વાસું મરી જાય ત્યારે પશુપાલક ને જે ગાય ભેંસ છે એ પાડરું વગર પાનો મૂકે નહીં એટલે એને હિસાબે ગાયનું દૂધ પણ જતું રહે એટલે પશુપાલક ને આર્થિક રીતે ઘણો નુકસાન વેઠવાનું આવે છે છે અચ્છા વાછડડા ઉપરાંત ઘેટા બકરાઓમાં પણ આંતર પરોપજીવીને લીધે ઘણા બધા રોગો થવાની શક્યતાઓ છે તો ઘેટા બકરામાં કેવા કે પ્રકારના રોગો ઘેટા બકરાઓમાં મોટા ભાગે છે એ liver fluke એટલે જે પરણુકૃમીઓ કીધા એવા છે ટેપ વોર્મ છે અને राउंड વોર્મ્સ અને પ્રોટોઝોન છે કોક્સિડિયા અમીબીયા છે આ બધા જ પ્રકારના એમાં પણ રોગો જોવા મળે છે પણ સૌથી વધારે છે એમાં લિવર ફ્લુક જોવા મળે છે એટલે ઘેટાબકરામાં લિવર ફ્લુક થાય એટલે એના હિસાબે એની ઉત્પાદન ક્ષમતા ઉપર પણ અસર પડે છે દૂધ ઉત્પાદન ઘટી જાય સતત એમને ઝાડા રહે જે ઘેટા છે એમને જે ઊનની ક્વોલિટી છે એ પુવર એટલે નબળી થઈ જાય હા અને એના હિસાબે વંશ લોડને ને હિસાબે ઘેટાબકરાના મૃત્યુ પણ નિપજતા હોય છે મોટા ભાગના જે ઘેટા બકરાના મૃત્યુનું પ્રમાણ છે એમાં વીસ થી ત્રીસ ટકા લોડ હોય છે આજે તો એક પ્રશ્ન એ થાય કે જે બંને પ્રકારના પરોપજીવીઓ છે આંતર અને બાહ્ય એ બંનેમાં વધારે નુકસાનકારક પરોપજીવી ક્યાં કહી શકાય આંતર પરોપજીવી કે બાહ્ય પરોપજીવી આમ તો બંને સરખા જ નુકસાનકારક છે પરંતુ

શક્તિ છે પાલન પોષણ કરવાનું છે તો ખાસ આ તકે આપને કેવાનું કે જે આટલી સારી માહિતી અલગ અલગ રોગો વિશે અને એમના ઉપચાર વિશે સાહેબ આપી છે એનો આપ લાભ લેશો અને પશુપાલનનું ખુબ સારું આપના પશુઓનું રક્ષણ કરી અને એમને એમની સારામાં સારું ઉત્પાદન મળી શકે એવા પ્રયાસો કરશો આપ પશુપાલન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ધન્યવાદ